નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સંપૂર્ણ ક્રાંતિ માટે યુવાનોની તૈયારી. સંપૂર્ણ ક્રાંતિ માટે ભારત માતાએ યુવાનોને પોકાર્યા છે. એ પોકાર પાછલા એક દશકાથી આકાશમાં ગુંજી રહ્યા છે. સમસ્યાઓ અનેક છે. સુરસાનું પહોળું થતું મુખ કેટલાય નિર્દોષ લોકોને ગળી રહ્યું છે. સામાજિક અવ્યવસ્થા, તૂટતા પરિવારો અને ભ્રષ્ટાચાર ભારત માતાના પાલવને કલંકિત કરે છે. કોઈના એક અંગણમાં પાક થયો હોય તો થોડો ચીરો મૂકીને પરું કાઢી શકાય, પરંતુ જો આખા શરીરમાં પાક થઈ ગયો હોય તો સંપૂર્ણ કાયાકલ્પના અમુક ઉપાયો કરવા પડે. આજે દેશની જે સ્થિતિ છે તે જોતા નાની મોટી ક્રાંતિઓથી કામ ચલાવવાનું નથી, એના માટે તો સંપૂર્ણ ક્રાંતિ જ કરવી પડશે. આ મહાસાહસ તો દેશની યુવાન પેઢી જ કરી શકશે. યુવા પેઢી પાસે ઘણી મોટી અપેક્ષાઓ છે. એ માટે મેં ઘણા સપનો સેવ્યા છે. ખૂબ ગર્વ અને વિશ્વાસપૂર્વક કહું છું કે જો દેશની યુવા ચેતના જાગી જશે તો ભારત માતા યશસ્વીની બનશે. યુવા પેઢીની શક્તિ પર વિશ્વાસ કરીને હું જ્યારે ભવિષ્ય તરફ જોઉં છું ત્યારે મારા મુખ પર આનંદ છવાઈ જાય છે. હું હસતે હસતે કહું છું કે ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે, પરંતુ અત્યારથી ખરાબ પરિસ્થિતિ મને ભયંકર દુઃખ દે છે. જો ઈસુ ખ્રિસ્ત જીવનની છેલ્લી ક્ષણે તમારી પાસે પાણી માગે તો શું તમે આપી શકશો? દિલને ચોયોડી નાખનારો આ કેવો સવાલ હતો! કેવી કરુણા ભરી મુદ્રા હતી! માનવતા માટે ઈસુ ક્રોસ પર લટકી ગયા. તેમના હાથ પગમાં ખીલા ઠોકવામાં આવ્યા. તેમના શરીર પર કોરડાઓના નિશાન હતા. ચામડી અનેક જગ્યાઓ ફાટી ગઈ હતી અને તેનામાંથી લોહી વહેતું હતું. તે મહાત્મા ઈશ્વરનું કલ્પના ચિત્ર મનમાં ખડું થતા જ શરીરમાં એક કંપાળી આવી જશે. સંભાવનાઓએ કહ્યું કે એમ નહીં, ગુરુદેવ આપ બતાવો શું કરવાનું છે. કોણ છે ઈશુ? કોણે પાણી પીવડાવવાનું છે? જવાબમાં તેઓ ફક્ત એટલું જ બોલ્યા કે જો ઓળખી શકો તો ક્રાંતિવીરોને ઓળખી લો. તેમણે તો દેશ માટે બધું સહન કરી લીધું. હવે નવયુવાનોએ ભાગ લેવાનો છે. તમારે તેમને એમનો સંદેશ સંભળાવવાનો છે. એ સંદેશ છે સંપૂર્ણ ક્રાંતિનો સંદેશ. એ નવયુગના અવતરણને શક્ય બનાવનાર દેવદૂતને પાણી પીવડાવવા જેવું કાર્ય છે. સંપૂર્ણ ક્રાંતિમાં નાળા કે ભીડની જરૂર નથી. એના માટે સંવેદના જોઈ. સંવેદનાઓ નું બીજું નામ છે. જેના દિલમાં સંવેદનાનો સ્વર ગુંજે છે તે આશુ વિલાસી નિષ્ઠુર તથા કરુણાહીન હોઈ શકતો નથી. આસપાસનું દુઃખ તેને વ્યાકુળ અને બેચેન બનાવી મૂકે છે. જ્યાં સુધી તે પીડિત લોકો માટે કંઈ કરે નહીં ત્યાં સુધી તેને શાંતિ નહીં મળે. સંવેદનાથી સ્વાર્થની સાંકળો તૂટે છે, અહંકાર ઘટે છે. યુવાનોમાં જો સંવેદના જાગૃત થવા લાગે તો ક્રાંતિની શરૂઆત થઈ ગઈ એમ માનવું જોઈએ. યુવા પેઢીના લોકો વકીલ, ડોક્ટર, રાજનેતા, કોઈ વિશેષ ન બેકાર કે વિદ્યાર્થી હોય તેઓ આ સંપૂર્ણ ક્રાંતિના સૈનિક બની શકે છે. તેમને પરંપરાઓના નિયમોનો, સામાજિકતાનો, પ્રતિષ્ઠાનો, સ્વાર્થપણાના વગેરેને બદલે પોતાના ભાવ સંવેદનાને જાગૃત કરવી પડશે. તેમણે દરેક કષ્ટ સહેવા માટે ત્યાર રહેવાનું છે. સંઘર્ષ માટેના સંજામ ભેગા કરવાના છે. જો આટલું થઈ શકે તો આસપાસ દુઃખનો અંધકાર જોવા નહીં મળે, કોઈ અભણ નહીં રહે, સર્વત્ર પ્રકાશ જ ફેલાઈ જશે. યુવા વકીલો પૈસા કમાવવાના બદલે જો સાચા ન્યાય અપાવે તો કેટલાય લોકોને લાભ થાય. જો ડોક્ટરની ભાવ સંવેદના ન જાગી જાય તો કેટલાય ગરીબ લોકોના દુઃખ દર્દ દૂર થઈ જાય. બેકાર યુવાનો પોતાના રોજના ડરવાને બદલે કોઈ ડરના આંસુ લૂછે તો ગણાયના સાસ્વંત મળે. વિદ્યાર્થીઓ હોય તો તેઓ બીજાના અનેકને ભણાવી શકે.
સામાન્ય ક્રાંતિ તો કોઈ વિશેષ ક્ષેત્ર કે વર્ગને પૂરતી મર્યાદિત હોય છે, પરંતુ સંપૂર્ણ ક્રાંતિની ટકોર તો ઘેર ઘેર થવો જોઈએ. દરેક માણસની અંદર તેની ચિંગારીઓ પેદા થવી જોઈએ. તેમાંથી જો જ્વાળાઓ પ્રગટે તો સમજવું જોઈએ કે ભારત માતાના સંતાનોમાં તેમની માતાના દુઃખને સમજવાની તાકાત આવી ગઈ. આ સંબંધમાં સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે એવું કરવાથી તાકાત ક્યાંથી આવશે. એના જવાબમાં મારે યુવાનોને એટલું જ કહેવું છે કે જેને હનુમાનને સમુદ્ર ઓળગવાની તથા લંકા બાળવાની શક્તિ આપે, કેશકોલીને ભગવાનનું કામમાં મદદરૂપ બનવાનું સાહસ આપ્યું, ટીટોળીના દુઃખનું દ્રારિંદ થઈને મહર્ષિ અગસ્ત્યએ પ્રેરણા આપી, તે સંપૂર્ણ ક્રાંતિ માટે યુવાનોને શક્તિનો સંચાર કરશે. એ મહાન કાર્યમાં જોડનારી શક્તિની ચિંતા ના કરવી જોઈએ. શક્તિ અને બીજી જરૂરી ચીજ વસ્તુઓ તો આપોઆપ આવી મળશે. બસ યુવાનોને ક્રાંતિ માટે કામે લાગી જવાની જરૂર છે. તેઓ કામે લાગી જશે તો તેમને અનુભવ થશે કે તેમનામાં એટલી બધી શક્તિ આવી જશે કે તેમને સંભાળવી અઘરી લાગશે. સંવેદનાની પ્રેરણાને બીજાઓ માટે કરવામાં આવેલું થોડું કાર્ય પણ આંતરિક શક્તિને જાગૃત કરી દે છે. બીજાઓનું થોડું ભલું કરવાનો વિચાર પણ ધીરે ધીરે હૃદયમાં સિંહ જેવી શક્તિનો સંચાર કરી દે છે. ભગવાન જ્યારે પોતાની સાથે હોય તો પરાજિતની સિંહ ચિંતા. એવું નથી કે આજના યુવાનો સંઘર્ષશીલ નથી અથવા તે પરિસ્થિતિની સાથે લડવાની ક્ષમતા અને હિંમત ધરાવતો નથી. વાસ્તવમાં તે પહેલાના યુવાનો કરતા વધારે પ્રભાવશાળી રીતે પોતાનું કાર્ય કરી શકે છે. બસ જરૂર છે તેમના સામે સાચો આદર્શ રજૂ કરવાની. વહીવટી સ્તરે પણ આજે એક એવી રાષ્ટ્રીય યુવા નીતિની અને તેના પર અમલ કરવાની જરૂર છે જે દિશાહીન થઈ ગયેલ યુવા પેઢીને ફરીથી તેના સાચા લક્ષ્ય તરફ વાળીને એક એવી નીતિ જે યુવાનોને ઉર્જાને નકારાત્મક પ્રવૃત્તિમાં બરબાદ થતી બચાવે, તેને સકારાત્મક રચનાત્મક કાર્યમાં ખર્ચવા માટે પ્રેરિત કરે. સંવેદનાઓ છલોછલ પડેલા યુવાન મનની ત્રુટીઓ પર ધ્યાન આપવાના બદલે એમની સમસ્યાઓ પર પૂર્વગ્રહથી મુક્ત થઈને વિચાર કરવો જોઈએ. યુવાવસ્થા માનવ જીવનનો વસંતકાળ હોય છે. આ એક એવો સમય હોય છે જ્યારે વિધાતાએ આપેલી બધી શક્તિઓનો શસ્ત્ર ધારા બનીને વહેવા લાગે છે. જ્યારે પ્રત્યેક મન ઉમંગ અને ઉત્સાહથી પરિપૂર્ણ હોય છે ત્યારે કંઈક કરી બતાવવાની ઈચ્છા થાય છે. આજે પણ રાષ્ટ્ર યુવા ચેતના એ સ્વરોને શોધી રહ્યું છે જેના દ્વારા સમગ્ર ક્રાંતિ તથા નૂતન ઇતિહાસની રચનાનું જ્ઞાન પ્રસ્ફુટિત થાય છે. મનુષ્ય શું છે? એક પાણીનો પરપોટો છે, પરંતુ જીવન અનંત છે. તેને એકવાર તમારા રૂપે પ્રગટ થવાનો અવસર મળ્યો ક્યાંક તમે ચૂકી તો નથી રહ્યા ને? દિવ્યતાને સંપૂર્ણ ગરિમા સાથે પ્રગટ થવા દો. એ ઋષિઓના સંતાન ભારત માતા લાકડા સપૂત, તમે મહાન છો. અમૃત તત્વ તમારો પરિચય છે. ઉઠો અને લક્ષ્ય તરફ આગળ વધતા રહો. જમાનો તમને ઉઠતા જોવા ઈચ્છે છે. પોતાના રડતો ચહેરો ઉતારી ફેંકો, હસો કે જેથી દુનિયામાં ઉલ્લાસ ભરાઈ જાય, ખીલો કે જેથી જગ ખીલી ઉઠે. વેદોની રૂચાઓ અને ઉપનિષદોની ચિંતનની જીવણની તમારી અંદરથી સ્ફૂળે પ્રવાહિત થવા દો. જીવનની ગંગાને જનજીવનના તાપ સંતાપ મીટાવવા માટે એ અમૃત પુત્રો તમારે જીવનની હવાને પ્રાણ વેચવા દો. તુમ ન જાગોગે કોણ જગેગા, સ્વર્ગ ધરા કો કોણ કરેગા. આજે મહાવિનાશના શંખ વગાડીને અસુરતા સાથે ચડી બેઠી છે. સમગ્ર માનવતા વિકળ છે અને માનવીય અનાસ્થાના સંઘર્ષ સંકારમાં ડૂબેલો છે. તેથી ઉઠો અને કાપી નાખો ભાવ બંધનોને તથા રાષ્ટ્રના હિત માટે સમર્પિત થઈ જાઓ. જમાનો તમારી ગૌરવ ગાથા સુવર્ણ અક્ષરોમાં લખવા માટે પ્રતીક્ષા કરી રહ્યો છે. વેચાવ ન બનો. શિક્ષણ સ્વાસ્થ્ય અને પ્રતિભાને એ માટે વધારશો નહીં કે તમારું સારું મૂલ્ય મળી શકે. તમારો જન્મ તો આ ધરતી પર દેવી યોજનાના અંતર્ગત થયો છે. તમે વેચવા માટે આવ્યા છો.
વેચાવા કે ભોગવવા માટે નહીં, તમે સ્વયં તમારા ભાગ્યના વિધાતા છો. એ ઋષિઓના સંતાન હંમેશની જેમ ફરી એકવાર તમારા જાગરણ અને નવ નિર્માણની જગત માટે આવશ્યકતા ઊભી થઈ છે. ઉઠો ચેતનાના નવા ગીતાઓ ગાઓ, વધો નવ સર્જનનો સંદેશ સંભળાવો. જ્યારે તમે જાગશો, દેવ બનશો, ત્યારે આ ધરાના સ્વર્ગધામ જેવી ગૌરવમય બનશે. તમારો જન્મ જ આ ચંદન જેવી માટીમાં થયો છે. તમારા સત્કર્મોની સુગંધ દસેય દિશામાં ફેલાવી દો, તેને રોકશો નહીં. વેદોમાં કહ્યું છે કે બળવાન શ્વાસ દિવ્ય મેઘા શક્તિ વાળા તેમજ ઉત્સાહી યુવાનો જ ઈશ્વરની પાસે પહોંચે છે. હે તેજસ્વી વીરો, તમારું ભવિષ્ય નક્કી કરવાનું આજ સમય છે. પોતાનું મૂલ્ય સમજો અને વિશ્વાસ કરો કે તમે સંસારની સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છો. ઇતિહાસ સાક્ષી છે કે યુવાનોની શક્તિ, સાહસ અને અદ્રમ્ય ઉર્જાનો સંકલ્પથી મદદથી દેશે સદૈવ નવો પ્રકાશ પ્રાપ્ત કર્યો છે. રાણા પ્રતાપજી, શિવાલાએ, ભગવતસિંહ અને ઝાંસીની રાણીના સમયના મંત્ર ભણો. હવે 21મી સદી ઉજ્જવળ ભવિષ્ય માટે તમારે સમગ્ર જીવન રૂપાંતર જરૂરી છે. યુવકો, તુમ હો યુગ નિર્માતા, તુમ હી સબ કુછ કર સકતે હો. યુવકો, તુમ હો યુગ નિર્માતા, તુમ હો સબ કુછ કર સકતે હો. તુમ હી દુનિયા કો ચાહો તો સુખ સૌરભ સે ભર સકતે હો. શ્રૌદીવાદ કે પરંપરાઓ સે તુમકો ટકરા ના હોગા. જીણ શીણ મત મંતારો સે અપના પિંડ છુડાના હોગા. જગ જીવન મે નવયવન કે તુમ હી પ્રાણ ફૂક સકતે હો. નવયુવક કે નિર્માણ કાર્ય મે યશ કે ભાગી હો સકતે હો. નવયુગ કે નિર્માણ કાર્ય મે યશ કે ભાગી હો સકતે હો. આજ સમય કી અહી માંગ હે મહાકાલ કે વિધાન માંગતા. યુવકો ઉઠો, આજ યુગ તુમસે યુવા શક્તિ અભિયાન માંગતા. આ તુમકો હી સબ નવ યુવકે અગ્રદૂત બન જાઓગે. અહી ધર્મ હે આજ તુમારા ઈશકો અવશક નિભાના હોગા. તુમ આંધી સે લડ સકતે હો, તૂફાન સે ટકરા સકતે હો. તુમ જીવન સંગીત નૃત્યો કે ઘર મે ઘુસ કર ગા સકતે હો. તુમ જીવન સંગીત નૃત્યો કે ઘર મે ઘુસ કર ગા સકતે હો. જય ગુરુદેવ.